ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રવિવારના રોજ યોજાનાર આઈએમએ કોન સુરત 2024 વિશે માહિતી આપી હતી. સુરતમાં 22 સપ્ટેમ્બરના રોજ લે મેરિડિયન ડુમસ રોડ ખાતે આઈએમએ કોન સુરત 2024 કોન્ફરન્સ યોજાઈ રહી છે, જેમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતનામ ડોક્ટરો પ્રેઝન્ટેશન આપશે. તેમાં અમદાવાદ, આણંદ, સુરતના 14 જેટલા નિષ્ણાંત તબીબો પોતાનું જ્ઞાન પીરસશે, જેથી તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ દર્દીને સારવાર ઉચ્ચતમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરે છે, જેમાં સુરતના 600થી વધુ તબીબો ભાગ લેશે. આ કોન્ફરન્સમાં કોઈ પણ જાતના જાકમજાળ વગર ફક્ત એકેડેમિકને મહત્વ આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશિયાલિટીના તબીબો તેઓનું વક્તવ્ય આપશે, જેમાં સુરતના ખ્યાતનામ પેટના રોગોના તબીબોની પેનલ ડોક્ટર સુભાષ નંદવાની જઠર સંબંધી રોગોના નિદાન અંગે ચર્ચા કરશે. ડોક્ટર અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના પ્રાથમિક શું કાળજી લેવાની હોય તેની માહિતી આપશે. આણંદના ખ્યાતનામ ડોક્ટર નયનાબેન પટેલ વંધવ્યની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિશે માહિતગાર કરશે. કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહિતી ડોક્ટર નેહા પટેલ આપશે. અમદાવાદના ડોક્ટર દેવત વૈષ્ણવ સ્વાદ પિંડની રોબોટિક સર્જરી વિશે માહિતી આપશે. ડોક્ટર દિવાકર જૈન લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની વિગતવાર માહિતી આપશે. ડોક્ટર પાર્થન જોશી પુરોલોજીમાં ઇનોવેટિવ ટેકનોલોજીની જાણકારી આપશે. સુરતના જાણીતા ડોક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીમાં એડવાન્સ સેન્ટરની માહિતી આપશે. ડોક્ટર અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે. ડોક્ટર સંદીપ પટેલ નસકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે. ડોક્ટર દીપેન ભુઆ મેડિકલ ઓન્કોલોજીનું શું નવું છે તેની માહિતી આપશે. ડોક્ટર શૈલેષ રોહિત ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે. શ્રી હુસેન કાંચવાળા ડોક્ટર માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે માહિતી આપશે. હું ડોક્ટર દિગંત શાસ્ત્રી, પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત શાખા. આજે જે આઈએમએ કોન 2024 એના આયોજન વિશે આપની માધ્યમના થ્રુ હું જાહેર જનતાને આ સમાચાર પાઠવવા માંગુ છું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ એક વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કર્યું છે. કન્ટિન્યુઇંગ મેડિકલ એજ્યુકેશન એટલે કે જ્ઞાનની અભિવૃદ્ધિ, એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણા સુરત, આણંદ, અમદાવાદ, બરોડા અને બોમ્બે ત્યાંથી આપણા ઇન્ટરનેશનલ ખ્યાતિવાળા ડૉક્ટરો, લગભગ 14 જેટલા ડૉક્ટરો વિવિધ સબ્જેક્ટ્સ ઉપર એમના જ્ઞાન પીરસશે, જેવા કે રિનલ ટ્રાન્સપ્લાન્ટ અંગે, કેન્સરની સારવાર અંગે, આપણે કીમોથેરાપી અંગે કે પછી કાર્ડિયાક બાયપાસ અંગે, આ બધી સબ્જેક્ટ્સ ઉપર એ ડૉક્ટરો એમનું જ્ઞાન હાજર ડૉક્ટરો સાથે શેર કરશે. અને આ કોન્ફરન્સનું આયોજનનો ઉદ્દેશ એ જ છે કે જે ઝડપે મેડિકલ સાયન્સ આગળ વધી રહ્યું છે, તો એ જે મેડિકલ સાયન્સનું નોલેજ આગળ વધે છે તેનાથી તમામ ડૉક્ટરો અવગત રહે અને એમના પોતાનું જ્ઞાનને પણ એ રીતે અપડેટ કરે. જેમ કે આપણે મોબાઈલમાં દર વખતે એપ્લિકેશન છે તેમાં બી અપગ્રેડ આવતું રહેતું રહે છે, તો તેમ ડોક્ટરો બી પોતાના નોલેજમાં અપગ્રેડ કરતા રહે અને એનો ફાયદો અલ્ટિમેટલી દર્દીને અને દર્દીના થ્રુ સમાજને મળે, તો એના માટે આ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. અમારા આયોજનમાં લગભગ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. 550 કરતાં વધારે ડોક્ટરો આ કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ કરવાના છે અને અમે આશા રાખીએ છીએ કે આ અમારો જે ઉદ્દેશ છે કે અમે સમાજની સારામાં સારી સેવા કરી શકીએ અને દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકીએ, તે ઉદ્દેશને અમે આ કોન્ફરન્સ દ્વારા હાંસલ કરી શકીએ. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.